मॉर्निंग नमस्कार हूँ उदना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एमजे महिता प्राथमिक शाला तरफ थी श्रीमती वीणाबेन पटेल आप सबनु हार्दिक स्वागत करू छूँ। विद्यार्थी मित्रों आपणे धोरण 5 માં अंग्रेजी विषय सीखी रहिया छे। आपणे आगळना पीरियड में यूनिट 2 अम्ब्रेलास आर कलरफुल ये सीखता हता। आगळना पीरियड में आपणे एक्टिविटी 1, 2, 3 तेमज एक्टिविटी 4 ए सीखी गया। 4 ए में आपणे आपणो जे मेन लेसन हतो ए आपणे सीख्या हता, तो ए तमने ख्याल ज हशे। एमां आपणे स्टोरी सीखेला अ लवली फेर। तो हवे पछी आजे आपणे एक्टिविटी 4 बी जोईशुं। नीचेना शब्दों तमारा शिक्षक बोलावे ते प्रमाणे मोटेथी बोलो। पहेलू जुओ, अबासार, विमिन, नेबर्स, बीजी लाइन, अ जायंट व्हील, अ मेरी गो राउंड, एन आइसक्रीम स्टॉल। त्रीजी लाइन, अ लवली फेयर, अ लॉन्ग बेम्बू, अ रॉप वॉकर, अ टी स्टॉल। અહીં રોપ રાઇડર, અહીં રાઇડર શબ્દ આપેલો છે આપણી બુકની અંદર, રોપ વોકર શબ્દ છે। અ ટી સ્ટોલ। નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો। વિદ્યાર્થી મિત્રો અહીં એક વચન અને બહુવચન એ રીતના બે શબ્દો આપેલા છે। આપણે ગુજરાતીમાં હોય છે એ રીતે અહીં અંગ્રેજીમાં પણ એક જ વસ્તુ માટે એક વચનનું રૂપ વપરાય અને ઘણી બધી વસ્તુઓ માટે બહુવચનનું રૂપ વપરાય। અહીં એક જ વસ્તુ હોય તો આગળ એ લગાવેલું હોય છે। અ શોપ, અ ટોય, અ સ્ટોલ એ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે। જ્યારે સામે જુઓ શોપ્સ, ટોયઝ, સ્ટોલ્સ, બોલ્સ જે એસ લગાવેલા જે શબ્દો છે એ બહુવચનનો નિર્દેશ કરે છે। શોપ્સ એટલે ઘણી બધી દુકાનો, ટોયઝ ઘણા બધા રમકડા, સ્ટોલ્સ ઘણી બધી દુકાનો, બોલ્સ ઘણા બધા બોલ। તો અહીં આ એક વચન અને બહુવચન કે એકથી વધારે વસ્તુ આપણે બતાવી હોય તો એનો કઈ રીતના ઉપયોગ થાય છે એ જોઈએ। તો અ શોપ, શોપ્સ, અહીં એ વાળા જે શબ્દો છે એ બધા એક વચન છે અને એની સામેના જે શબ્દો છે એ બહુવચનમાં છે। અ શોપ, શોપ્સ, અ ટોય, ટોયઝ, અ સ્ટોલ, સ્ટોલ્સ, અ બોલ, બોલ્સ, અ બુક, બુક્સ, અ કેટ, કેટ્સ, અ ડોગ, ડોગ્સ, એન એપલ, એપલ્સ, એન ઓરેન્જ, ઓરેન્જીસ, અ હેન્ડ, હેન્ડ્સ, અ કાઇટ, કાઇટ્સ, અ ડ્રાઈવર, ડ્રાઈવર્સ। બાજુમાં જુઓ, અ મેન, મેન, અહીં જુઓ કે અ મેન, એમ એ એન મેન એટલે એક જ વ્યક્તિ, એક જ માણસ, જ્યારે સામે એમ ઈ એન આપેલું છે, એમ ઈ એન મેન એનું બહુવચન છે। એમ ઈ એન મેન એટલે ઘણા બધા માણસો, અહીં એસ કે ઈએસ લાગેલું નથી, અહીં એની જગ્યાએ ઈ થયો છે। નીચે પણ જુઓ, અ વુમન, એક જ સ્ત્રી હોય તો વુમન બોલાય, અહીં સામે બહુવચન છે વિમિન, ડબલ્યુ ઓ એમ ઈ એન, વિમિન, વિમિન એટલે ઘણી બધી સ્ત્રીઓ, અ વુમન એટલે એક સ્ત્રી। એટલે આ શબ્દો તમારે યાદ રાખવાના કે જેમાં આપણે એસ લગાવવાનું નથી, પરંતુ એમ એનનું શું થઈ જાય છે, એમ એન। નીચે જુઓ, અ પોસ્ટમેન, અહીં પણ એમ એન છે, એક વચન માટે વપરાય છે, એક પોસ્ટમેનની વાત છે, સામે પીઓ એસ ટી એમ ઈ એન, એમ ઈ એન એટલે અહીં બહુવચનનું રૂપ છે, પોસ્ટમેન ઘણા બધા પોસ્ટમેન। નીચે જુઓ, અ પોલીસમેન, અહીં પણ જુઓ એમ એન મેન એક જ માણસ માટે છે, અ પોલીસમેન એક જ પોલીસની વાત છે, જ્યારે સામે પીઓ એલ આઈ સી ઈ એમ ઈ એન, પોલીસમેન એટલે ઘણા બધા પોલીસ, બહુવચનનું રૂપ છે।
એટલે આ એમ એન જે છે એ બધાનું શું થઈ જશે બહુવચનમાં એમ એન, એમાં એસ લાગતો નથી. નીચે જુઓ, અ ચાઇલ્ડ, એનું થશે ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન. અ વાઇફ, વાઇફ્સ, એફનું વી ઈ થઈ જાય છે, એફનો વી થઈ જાય છે ઈ અને એસ, વાઇફ્સ. અ નાઇફ, તો નાઇફ્સ, અહીં એફની જગ્યાએ વી ઈ એસ લાગે છે, એફનો વી થઈ જશે. અ નાઇફ, નાઇફ્સ. અ ફૂટ, ફીટ, અહીં ડબલ ઓ છે તેની જગ્યાએ ડબલ ઈ થઈ જશે. અ ફૂટ એટલે એક પગ, ફીટ એટલે વધારે પગ, બે પગો. અ ટૂથ, એક દાંત, ટીથ ઘણા બધા દાંત, અહીં ડબલ ઓ છે એનું ડબલ ઈ થઈ જયું. અ ડિયર, ડિયર, અહીં જુઓ ડિયરનું બહુવચનનું રૂપ ડિયર જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, એની આગળ એ આવશે નહીં, એ નહીં આવે અને સ્પેલિંગ એનો એ જ રહેશે, ડિયરનું બહુવચન ડિયર જ થાય. અ માઉસ, માઈસ, માઉસનું બહુવચન માઈસ. એન ઓક્સ, ઓક્સન, અહીં શું આવશે ઓક્સનું ઓક્સન. તો આ અનિયમિત રૂપો છે, તો આ બધા સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે. આ પહેલા ખાનામાં જે છે એ બધાને એસ એસ લગાવેલું છે, જ્યારે બાજુના ખાનામાં જે સ્પેલિંગ છે એમાં થોડા ઘણા ફેરફાર સાથે એ બહુવચન થયું છે. તો આ બંને સ્પેલિંગ, બંને બોક્સના સ્પેલિંગ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવા, પરીક્ષામાં તમને બહુવચન બનાવો એવો પ્રશ્ન પૂછાય છે. નીચે જુઓ, ઉપરની શબ્દજોડની યાદીમાંથી પાઠમાં આવેલ શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. આપણા પાઠની અંદર કયા કયા શબ્દો આવી ગયા તે આપણે લખવાના છે. એક તો આવ્યું અ વુમન અને વિમિન, એનું આપણે બહુવચન કરીએ છીએ વિમિન. પછી જુઓ, અ શોપ, શોપ્સ, અ ટોય, ટોઈઝ, અ સ્ટોલ, સ્ટોલ્સ, અ બોલ, બોલ્સ, અ હેન્ડ, હેન્ડ્સ, અ મેન, મેન, અ ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન શું થશે ચિલ્ડ્રન. આગળ જોઈએ એક્ટિવિટી 4C. તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો, તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો, આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. અહીં ઉદાહરણ આપેલું છે, પહેલું ખાનું જુઓ, વન એક જ વસ્તુ છે અને બાજુમાં છે મેની એટલે ઘણું બધું છે, ઘણા બધા ફૂલો છે. એક માટે શું લખાય કે ધીસ ઇઝ અ ફ્લાવર, આ ફૂલ છે, એક જ ફૂલ છે, એટલે ધીસ શબ્દનો ઉપયોગ કરીશું આપણે. અને અ ફ્લાવર, એક ફૂલ, ધીસ ઇઝ અ ફ્લાવર, બાજુમાં જુઓ ત્રણ ફૂલો આપેલા છે, તો શું લખીશું, ધીસ આર ફ્લાવર્સ. THIS ધીસનું બહુવચન ધીસ થશે, THESE. અને અ ઇઝનું બહુવચન આર, તમારે યાદ રાખવાનું છે, ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર, અને અ ફ્લાવરનું બહુવચન ફ્લાવર્સ. બહુવચનમાં એ આવશે નહીં, પાછળ એસ લાગશે. ધીસ ઇઝ અ ફ્લાવર, ધીઝ આર ફ્લાવર્સ, આ રીતે વાક્ય બનશે બહુવચનમાં. બાજુમાં જુઓ, ધીસ ઇઝ અ ફ્રોગ, તમારે ચિત્ર દોરવાનું છે જેવું આવડે એવું. એક ફ્રોગ, એક દેડકા માટે કહેવાયેલું છે, ધીસ ઇઝ અ ફ્રોગ, આ દેડકો છે, એનું બહુવચન થશે ધીઝ આર ફ્રોગ્સ. આ દેડકાઓ છે, તમે બે દોરી શકો, ત્રણ દોરી શકો, એક કરતાં વધારે, ધીઝ આર ફ્રોગ્સ. નીચે જુઓ, તમને આપેલું છે વાક્ય કે ધીઝ આર 9 કાઇટ્સ, તમારે 9 ચિત્રો દોરવાના છે બોક્સની અંદર, બહુવચનનું રૂપ આપેલું છે, તમારે એક વચનનું લખવાનું. ચાલો, ધીઝનું એક વચન શું થશે ધીસ, આરનું એક વચન ઇઝ, અને 9 કાઇટ્સ છે, બહુવચનનું રૂપ છે કાઇટ્સ. આપણે એક જ પતંગની વાત કરવાની છે એટલે અ કાઇટ લખીશું, ધીસ ઇઝ અ કાઇટ.
તમારે ધીઝ આર 9 કાઇટ્સમાં 9 પતંગ દોરવાના છે, જ્યારે બાજુના બોક્સમાં એક પતંગ દોરવાનો છે. એની બાજુમાં જુઓ, ધીસ ઇઝ અ ચોકલેટ, આ ચોકલેટ છે. તમારે અહીં એક ચોકલેટ દોરવાની છે, એનું બહુવચન શું થશે? ધીઝ આર ચોકલેટ્સ. તમારે 3-4 ગમે એટલી દોરી શકો. ધીઝ આર ચોકલેટ્સ, આ ચોકલેટ છે. નીચે જુઓ, વાક્ય આપેલું છે, ધીઝ આર નાઇવ્સ, ઘણા બધા ચપ્પુ છે. આ ચપ્પુ છે, બહુવચન છે. તમારે એક વચનમાં લખવાનું છે, ધીસ ઇઝ અ નાઇફ, આ એક ચપ્પુ છે. તમારે એક ચપ્પુ દોરવાનું છે અને બાજુમાં 3-4 ગમે એટલા દોરી શકો, વધારે એકથી વધારે. પછીનું બોક્સ જુઓ, અહીં પણ બહુવચનનું વાક્ય આપેલું છે, ધીઝ આર માઇસ, આ ઉંદરો છે. 3-4 ગમે એટલા ઉંદરો તમે દોરી શકો. એક વચનમાં શું આવશે? ધીસ ઇઝ અ માઉસ, આ ઉંદર છે. માઉસ એટલે એક ઉંદરની વાત છે અને માઇસ એટલે ઘણા બધા ઉંદર. તો આ રીતે તમારે ચિત્ર દોરી અને આ રીતે વાક્યો લખવાના છે. તમારી ચોપડી તમારે જોવાની, ચોપડીની અંદર આપેલું જ છે. જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે જે મેં આ વાક્યો લખ્યા છે એ તમારે એ રીતે લખી દેવા. પછી જુઓ, એક્ટિવિટી 5A, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. આપણો જે પાઠ છે એના ખરા ખોટા છે. પહેલું, ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, બલૂન મેન આઈસ્ક્રીમ સ્ટોલની પાસે છે. તો શું આવશે? ખોટું. બીજું, અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ, શું આવશે? ખોટું. મેરી ગો રાઉન્ડ વિશાળ છે તો શું આવે? ખોટું. ત્રીજું, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડની નીચે છે, ખરું. ચોથું, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, ખરું. પાંચમું, અ બોટલ્સ ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, ખોટું. આગળ જોઈએ, અહીં જોડકા આપેલા છે તે જોઈએ. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, અહીં એક જોડી દીધેલું છે, જવાબ આપેલો જ છે. તમને ઉદાહરણમાં નીચે જવાબ આપેલો છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. આવી રીતે તમારે એ અને બીનું બંને વાક્ય જોઈન્ટ કરી અને વાક્ય લખવાનું છે. નીચે ખાલી જગ્યામાં તમારે નોટની અંદર લખવું. બીજું જુઓ, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. જુઓ, સામે બે નંબર આપેલો જ છે, પહેલાંને બે નંબર એની સાથે જોડવાનું, બીજાને પહેલાં સાથે જોડવાનું છે. ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, ચોથા સાથે જોડવાનું છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, ઝાડની નીચે છે. ચોથું, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, રોપ વોકર દોરડા ઉપર છે. પાંચમા સાથે જોડવાનું છે. પાંચમું, ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ, સીસીઓ ટેબલની ઉપર છે, ત્રીજા સાથે જોડવાનું છે. અને છઠ્ઠું, ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ, બોક્સ જાદુગરના હાથમાં છે. આ રીતે તમારે ઉપર જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે વાક્યો બનાવીને નોટની અંદર લખવાના છે. પછી એક્ટિવિટી 6 જુઓ, કે જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો, ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં ચિત્ર આપેલું છે, તો એક નાનો છોકરો જુઓ, નીચે ટેબલની નીચે બેસેલો છે અને એ સ્વિચબોર્ડમાં હાથ લાગી રહ્યો છે. ખરેખર આવું હોવું જોઈએ નહીં, સ્વિચબોર્ડ ઉપર હોવા જોઈએ કે જ્યાં બાળકોનો હાથ પહોંચે નહીં. ત્યાર પછી આ છોકરી જે છે ટેબલ ઉપર કપ રકાબીમાં ચા પી રહી છે, તો એ પણ એવું નહીં હોવું જોઈએ, એનાથી એકદમ ઉપર છે અને કદાચ દાઝી જાય એવું બની શકે. અહીં જુઓ, કૂતરું પણ અંદર જ છે. આ છોકરો જે છે એ ઉપર સોફા પર ચડીને ઉપર સેલ્ફમાં ચોપડી મૂકી રહ્યો છે, એનો હાથ પાછળ ટેબલ લેમ્પ જે છે આપેલું એને અડી રહ્યો છે.
ત્યાર પછી ટીવી અને ફોન બંને એક જ ટેબલ ઉપર મૂકવામાં આવ્યા છે. તો આવું બધું આપણને કંઈક ચિત્રમાં દેખાય છે. સામેના ખાનામાં આપણને ફોટાની ફ્રેમ દેખાય છે. તો હવે જે કંઈક પ્રશ્ન પૂછેલા હોય એના આપણે જવાબ આપીશું. પાછળ જોઈએ. પહેલું, વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? ટેબલ લેમ્પ ક્યાં છે? જવાબ છે, ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ લેમ્પ ટેબલની ઉપર છે. બીજું, વેર ઇઝ ધ ફોટો? ફોટો ક્યાં છે? ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. ફોટો સામે કબાટમાં છે, ખાનામાં છે. ત્રીજું, વેર આર ધ બુક્સ? ચોપડીઓ ક્યાં છે? ધ બુક્સ આર ઓન ધ સેલ્ફ. ચોપડીઓ પણ ખાનામાં છે. ચોથું, હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ? સ્વિચ બોર્ડની પાસે કોણ છે? અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. એક નાનો છોકરો સ્વિચ બોર્ડની પાસે છે. પાંચમું, આર ધેર ટુ ફેન્સ? શું ત્યાં બે પંખાઓ છે? નો, ધેર આરન્ટ. ના, ત્યાં બે પંખા નથી. છઠ્ઠું, વેર ઇઝ ધ ટેલિફોન? ટેલિફોન ક્યાં છે? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ટેલિફોન ટીવીની પાસે છે. સાતમું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? ધેર આર થ્રી ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ચિત્રમાં ત્રણ બાળકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આજે કરીશું. આગળની એક્ટિવિટી આપણે આવતા પીરિયડમાં કરીશું. આ દરેક વસ્તુ તમારે નોટની અંદર લખી લેવાનું રહેશે અને એક અઠવાડિયાની અંદર આ લેસન પૂર્ણ કરવું. ઓકે, થેન્ક યુ.